આપની સાથે હું છું વિધાતા। તો ગુજરાત માટે સારા સમાચાર। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 127.16 મીટર પર પહોંચી છે। નર્મદા ડેમ 67% ભરાઈ ગયો છે અને 24 કલાકમાં 1 મીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 50,735 ક્યુસેક પાણીની આવક થઈ છે અને નર્મદા ડેમમાં હાલ 6,271 MCM લાઈવ સ્ટોરેજ છે। સપાટીમાં સતત વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી 127.16 મીટરે પહોંચી છે અને ડેમ 67% ભરાઈ ચૂક્યો છે। ઉપરવાસમાં પાણીની ભરપૂર આવકને કારણે ડેમ છલોછલ થયો છે અને હાલની સપાટી 127.16 મીટરે પહોંચી છે। 24 કલાકમાં 1 મીટર જેટલો વધારો નોંધાયો। ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાંથી 50,735 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। છોટાઉદેપુરમાં સારા વરસાદને લઈને અનેક જળાશયો છલોછલ થયા છે। નસવાડીમાં આવેલા લીંડા તેમજ ધનિયા ઉમરવા સિંચાઈ તળાવ ભરાઈ ગયા છે। નસવાડી સિંચાઈ વિભાગ હસ્તકના લીંડા તળાવમાં 40.90 MCFTની ક્ષમતા સામે 42.09 MCFT પાણીનો સંગ્રહ થયો છે, એટલે કે 3% પાણીનો વધુ સંગ્રહ થયો છે। જ્યારે કે ધનિયા ઉમરવા તળાવમાં 72.60 MCFTની ક્ષમતા સામે 75.02 MCFT પાણીનો સંગ્રહ થયો છે, એટલે કે 3% પાણીનો વધુ સંગ્રહ થયો છે। બંને તળાવના વેસ્ટવેરમાંથી પાણી સતત ઓવરફ્લો થઈ રહ્યું છે। તળાવ 100% વરસાદી પાણીનો સંગ્રહ થતાં ખેડૂતોને આખું વર્ષ સિંચાઈ માટેનું પાણી મળી રહેશે। ધનિયા ઉમરવાનો તળાવ ભરાઈ ગયો છે। 17 ઉમરવાની પાણી જાય છે કહેવાય તળાવ, અને આ ઓવરફુલ ડેમ થયો છે। ઓવરફુલ ડેમ થયો એટલે અમારા 17 ઉમરવાના ખેડૂતોને સારી રીતે પાણીનો લાભ મળી શકે છે, બધા ખેડૂતોને આસપાસ મળી શકે છે। ખેડૂતોને બહુ ખુશી થાય છે। આ તળાવ નહીં ભરાય ને ત્યાં સુધી લોકો ખેડૂતો બધા ચિંતામાં હતા, પણ તળાવ ભરાઈ ગયો છે ને એટલે હવે લોકોને બહુ ખુશી આવી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો અંતરિયાળ વિસ્તારની અંદર ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તે માટે તળાવ બનાવવામાં આવ્યું હતું। ધનિયા ઉમરિયા ગામે જે તળાવ બનાવવાનું છે, હાલ જે સિઝનનો ભારે વરસાદને લઈને સૌ પ્રથમ ઓવરફ્લો થયું છે। આ તળાવ 40 સેન્ટીમીટર ઉપરથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે। ખાસ કરીને આ જે ડુંગરાળ પથરાળ એરિયા છે તેને લઈને લોકોને ચોમાસા આધારિત જ ખેતી કરતા હોય છે ખેડૂતો, ત્યારે આજે ધનિયા ઉમરવાનું કે જે તળાવ છે તે ઓવરફ્લો થયું છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતોની અંદર આનંદની લાગણી છવાઈ છે। ખાસ કરીને સિઝનની અંદર પહેલીવાર આજે ઓવરફ્લો થતાં જ આ વિસ્તારના ખેડૂતો કહી રહ્યા છે કે આવનારા સમયની અંદર સિંચાઈની તકલીફ નહીં પડે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર। ડાકોર મંદિરમાં સેવા પૂજાને લઈને વિવાદ ઉભો થયો છે। મંદિરમાં પૂર્વ સેવકની બે પુત્રીઓ પૂજા કરવા માટે પહોંચી ઇન્દિરાબહેન સેવક અને ભગવતીબહેન સેવકે મંજૂરી માંગી હતી, ત્યારે ડાકોર ટેમ્પલ કમિટીએ અંગેનો કોર્ટનો હુકમ માંગ્યો। બંને બહેનો પાસે કોર્ટનો હુકમ ન હોવાથી પ્રવેશ ન આપવામાં આવ્યો। બંને મહિલાઓએ કોઈપણ વિરોધ વગર બહાર નીકળી ગઈ અને મંદિર બહાર હાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। 1200 વર્ષના ઇતિહાસમાં મહિલાઓએ ક્યારેય નથી કરી પૂજા, ત્યારે ટેમ્પલ કમિટીએ ખુલાસો માંગ્યો છે અને જો કોર્ટનો હુકમ આપશે તો કમિટીને કોઈ વાંધો ન હોવાની વાત પણ રજૂ કરી છે। મંદિરની અંદર સેવા પૂજાનો હુકમ કર્યો હશે તો મંદિર કમિટીને કોઈ વાંધો નથી, પણ હાલ પૂરતો સમગ્ર મામલો થાળી પડ્યો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતો જઈ રહ્યો છે, જ્યાં 24 પૈસા મોંઘું થયું છે પેટ્રોલ અને ડીઝલમાં 32 પૈસાનો વધારો થયો છે। પેટ્રોલનો નવો ભાવ 98.83 થયો છે, જ્યારે કે ડીઝલનો ભાવ 97.35 થયો છે। મોંઘવારીનો વધુ એક માર પણ સહન કરવાનો વારો આવે છે સામાન્ય લોકો માટે, કારણ કે સીએનજી ગેસના ભાવમાં પણ વધારો નોંધાયો છે। 2.56નો વધારો થયો છે। સીએનજી ગેસનો નવો ભાવ 58.86 થયો છે અને નવો ભાવ વધારો આજથી જ અમલી બનશે। મોંઘવારીએ ફરી એક વખત માજા મૂકી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો તો ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે। બીજી તરફ શાકભાજીના ભાવમાં પણ વધારો, મોંઘવારી ફરી એક વખત સામાન્ય માણસની કમર તોડી નાખી છે। એક તરફ કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ કફોડી થઈ છે તો બીજી તરફ સતત વધતા ભાવોને કારણે લોકોની પરિસ્થિતિ કફોડી બની રહી છે। બનાસકાંઠાના પીપળી ગ્રામજનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધો સંવાદ કરશે।
પીપળી ગામમાં સૌથી નિરોગી ગામ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પીવાના પાણીથી લઈને તમામ સુવિધા સ્વચ્છ ભારત અભિયાનમાં પાલનપુરનું પીપળી ગામ નિરોગી બન્યું છે. આજથી શરૂ થનારા સ્વચ્છતા અભિયાનમાં પાલનપુર તાલુકાના પીપળી ગામની પસંદગી કરવામાં આવી છે અને ગામના સરપંચ સહિત ગ્રામજનો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીધો સંવાદ કરશે. તો ગામમાં પાણીની સાથે સાથે તમામ પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગામમાં સફાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કચરાના નિકાલ માટે 3 જગ્યાએ ડમ્પિંગ સાઇટ પણ બનાવવામાં આવી છે. તો વડિયા ગામમાં એક પણ ખુલ્લી ગટર નથી, જેથી મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ પણ ગામમાં નહિવત જેટલો છે. પીપળી ગામની કુલ વસ્તી 2444 છે અને 715 ઘરો છે. આ ગામમાં તમામ ઘરો 100% નળ કનેક્શનથી જોડાયેલા છે. આ ઉપરાંત ગટર વ્યવસ્થા, 100% શૌચાલય સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પાણીની ગુણવત્તાની ચકાસણી પાણી સમિતિના સભ્યો, આશા વર્કર બહેનો વાસ્મો કચેરીના વોટર ક્વોલિટી સ્ટાફ દ્વારા તાલીમ આપીને ફિલ્ટર્સ્ડ કીટ આપવામાં આવી છે, જેથી પાણી સમિતિના સભ્યો પાણીના સેમ્પલ લઈ પાણીની ગુણવત્તાની જાતે જ ચકાસણી કરી શકે છે. ગામને 10 ભાગમાં વિભાજિત કરી દરેક ભાગમાં 55-65 ઘરો આવરી લેવામાં આવ્યા છે. તમામ ઘરોમાં એક સમાન પાણી વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સમયપત્ર અનુસાર પાણીનું વિતરણ કરવામાં આવે છે. તો પીપળી ગામ સંપૂર્ણ નિરોગી છે. કોરોના કાળમાં એક પણ કેસ આ ગામમાં નથી નોંધાયા. વેક્સિનેશનમાં પણ અગ્રેસર છે ગામ. આ સાથે જ ગામની અંદર સંપૂર્ણપણે સ્વચ્છતા છે અને પાણીનો કોઈ પણ બગાડ નથી. અમારા છેલ્લા 5 વર્ષના કામગીરી દરમિયાન પીવાના વાત્રિક પાણીની ખૂબ જ મોટી સમસ્યા હતી. એ સમસ્યામાંથી જલ જીવન મિશન દ્વારા અમે અમારી યોજના નવી સાકાર કરી અને આજે દરેક ઘરે હર ઘર નલ યોજના અંતર્ગત પીવાના પાણીની શુદ્ધ પાણીની વ્યવસ્થા છે. દરેક પ્રકારની સુવિધા આ ગામમાં ઉપલબ્ધ છે ત્યારે આ ગામ જેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને હવે સીધો સંવાદ કરશે પ્રધાનમંત્રી મોદી. પૂજ્ય બાપુ કે 150મી જયંતિ વર્ષ પર 15 અગસ્ત 2019 કો માનનીય પ્રધાનમંત્રીજી ને પૂજ્ય બાપુ કો કાર્યાંજલિ અર્પિત કરતે હુએ બાપુ કી ગ્રામ સ્વરાજ કી પરિકલ્પના કો મૂર્ત રૂપ દેને કે લિયે જલ જીવન મિશન કી ઘોષણા કી થી ઓર 2024 તક હર ઘર જલ કા સંકલ્પ દેશ કે સામને રખા. माननीय प्रधानमंत्री जी का आह्वान जन जन की आवाज बन गया, जिसने गांव गांव में जल जीवन मिशन को एक जन आंदोलन बना दिया. देशव्यापी ग्राम सभा और माननीय प्रधानमंत्री जी के पानी समितियों के साथ जल जीवन मिशन पर संवाद के लिए आज माननीय प्रधानमंत्री जी हमारे बीच उपस्थित हैं. अब हमारा निवेदन है माननीय केंद्रीय जल शक्ति मंत्री श्री गजेंद्र सिंह शेखावत जी से कि कृपया स्वागत संबोधन दें. राष्ट्रपिता महात्मा गांधी जी की जन्म जयंती के अवसर पर आयोजित पानी समिति एवं विलेज वाटर एंड सैनिटेशन कमिटीज के सदस्यों के इस राष्ट्रव्यापी वर्चुअल सम्मेलन में हम सब के बीच में उपस्थित विश्व के सबसे लोकप्रिय नेता, शक्तिशाली, संपन्न, समृद्ध एवं आत्मनिर्भर नए भारत के निर्माण के युग दृष्टा और नवनिर्माण के संकल्प को सिद्ध करने हेतु समर्पित श्रद्धे माननीय प्रधानमंत्री जी, मंत्रिमंडल के साथी श्रीमान प्रहलाद सिंह पटेल जी, श्रीमान विश्वेश्वर टुडू जी, कार्यक्रम में वर्चुअल रूप से उपस्थित मध्य प्रदेश के मुख्यमंत्री माननीय शिवराज सिंह जी, राज्यों के माननीय मंत्रीगण, विभाग के सचिव श्रीमान पंकज कुमार जी, जल जीवन मिशन के मिशन डायरेक्टर अवर सचिव श्री भरतलाल जी, आभासी माध्यम से जुड़े राज्यों के विभिन्न गांवों की पानी समिति और विलेज वाटर सैनिटेशन कमेटी के माननीय अधिकारीगण, सदस्यगण, पंचायती राज व्यवस्था के सभी जनप्रतिनिधिगण और आज इस शुभ अवसर पर माननीय प्रधानमंत्री जी से आशीर्वाद लेने के लिए आए हुए देश भर के लगभग सभी राज्यों के अनेक अनेक गांवों के सभी प्रिय ग्रामीण बंधुओं बहनों, महात्मा गांधी जी की 152वीं जयंती पर मैं आप सबको हार्दिक शुभकामनाएं देते हुए
हृदय पूर्वक आप सबका स्वागत और अभिनंदन करता हूं। माननीय प्रधानमंत्री जी, आज इस ऐतिहासिक दिन मैं आप सबको, आपको 10 करोड़ ग्रामीण परिवारों की माताओं बहनों की तरफ से, जिन्हें आपने इज्जत घर के माध्यम से गरिमा और सम्मान के साथ जीने का अवसर प्रदान किया। राजकोट की बात करें, गोंडल राजकोट नेशनल हाईवे